શ્રી કૃષ્ણ વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? બધાને ગુડ મોર્નિંગ, નમસ્તે. આજે તમારે પહેલા ધોરણમાં હિન્દીની સ્વાધ્યાયપોથી ખોલવાની છે. હિન્દીની સ્વાધ્યાયપોથી ધોરણ એક, એમાં તમારે પેજ નંબર આવશે. તમે ઘણા બધા સ્વર છે અને ઘણા બધા વ્યંજન, તો વ્યંજન તમે શીખી ગયા છો. એમાં આપણે જો તમારે વ્યંજન કરવાના છે, કરી લીધા છે, ટ ઠ ડ ઢ ણ ત થ દ ધ બરાબર દ સુધીના, તો દરેક વ્યંજન તમે છે તમને આવડી ગયા છે. ક થી આપણે સ્ટાર્ટ કર્યું કે ક ખ ગ ઘ ચ છ ઝ ઝ ટ ઠ ડ ઢ ણ ત થ અને દ. તો સરસ મજાના, જો કેવા સરસ વ્યંજન બધાને આવડી ગયા. બધાને ખબર છે કે વ્યંજન કેટલા છે? બાળકો જવાબ આપશે. વાહ, સરસ. બાળકોએ જવાબ આપ્યો વ્યંજન 35 છે. તો એવી જ રીતે કે સ્વર, સરસ મજાનો જવાબ છે કે સ્વર છે એ તમારા 13 છે. તો દરેકે યાદ રાખવાનું છે કે સ્વરમાં ક્યાં ક્યાં શબ્દ આવે છે. તો અ આ ઈ ઉ એ ઐ ઓ ઔ અમ અને અહ, બરાબર. તો જો હવે જ્યારે તમારો ઝૂમ લેક્ચર આવે ત્યારે દરેકને પૂછવામાં આવશે કે ચાલો સ્વર બોલો, તો બધાએ આ જ રીતે તમારે સ્વર બોલવાના છે. સ્વર અને વ્યંજનના શબ્દ પણ કરાવ્યા છે. તો આજે આપણે છે કે આ ઠ અને ઢ, ત અલા થ અને દ. તો પહેલાં એમાં શું કરવાનું છે કે તમારે આ જે આપેલા છે એમાં તમારે શું કરવાનું, તો એમાં આપણે રંગ પૂરવાના છે. તો દરેક પોતાનું રંગ બોક્સ ખોલશે અને તમારે શું કરવાનું છે કે તમને જે ગમતા હોય એ તમારે રંગમાં પૂરવાના છે. તો ઠ, તો ચાલો આપણે ઠમાં રંગ પૂરશું. તો કયો રંગ આવશે એમાં? તો જોઈએ છીએ કે ટીચર છે એ પીળો રંગ કરે છે, તો તમારે પણ પીળો કરવો એવો નથી. તમને કયો રંગ ગમે છે તો એ તમારે રંગ પૂરવાનો રહેશે, બરાબર. વાહ, સરસ. જો બાળકોએ તો સરસ જવાબ આપ્યો. દરેકને રંગ પૂરતા પણ આવડે છે. તો એ જ રીતે આપણે હવે ડ્રોઈંગનો પણ સબ્જેક્ટ આવશે અને ડ્રોઈંગનો પણ પીરિયડ લેવામાં આવશે. તો જુઓ, સરસ મજાનો કેવો સરસ થઈ ગયો ઠ, રંગ પૂરતા. હવે એવી જ રીતે તમને કીધું છે ઢ, તો ઢમાં પણ તમારે એવી રીતે રંગ પૂરવાનો છે. તો આ રીતે ઢ છે એમાં રંગ પૂરી લેવાનો છે આ જ રીતે. તો ઢમાં સરસ મજાનો, જો તમને જે ગમતો હોય એ તમારે રંગ પૂરવાનો. મને તો કેસરી રંગ સરસ ગમ્યો, એટલે મેં શું કહ્યું છે એમાં કેસરી રંગ પૂર્યો છે. આ છે શું કહેવાય એને, તો કે વ્યંજન છે. વ્યંજન, આ વ્યંજનની ઓળખમાં કયો અક્ષર છે? તો મૂળાક્ષર છે ઢગલાનો ઢ. આપણે ગુજરાતીમાં ઢ કહીએ છીએ, ઢગલાનો ઢ. પણ હિન્દીમાં શું કહેવાય? ઢસે, તો કે ઢસે ઢેર. ઠસે, તો કે ઠસે ઠઠેરા. હવે આવ્યા થ, તો તમારે એમાં થ માં રંગ પૂરવાનો છે. કે તો થશે શું બોલીએ છીએ આપણે? તો કે થશે થન. થન એટલે શું આવે? તો કે થન એટલે આંચળ. સરસ મજાનું, જો તમારો રંગ પૂરાઈ ગયો આ રીતે થશે થન. તો અહીંયા તમારે થશે થનમાં સરસ રંગ પૂરવાનો છે. દરેકે પોતાની કલર બોક્સમાં સરસ મજાના રંગ હોય એ રીતે તમારે રંગ પૂરી લેવાના છે, બરાબર. આ જ રીતે સરસ મજાના તમારા રંગ પૂરેલા છે હોવા જોઈએ. તમારી દરેકની બુક મંગાવવામાં આવશે, દરેકનું ચેકિંગ કરવામાં આવશે. ત્યારે કહેશે ટીચર આ મેં કરેલું નથી, તો તમારે વિડીયો જોવાનો છે કે વિડીયોમાં ક્યાં સુધી ટીચરે કોર્સ કર્યો છે, બરાબર. તો દરેકની બુક મંગાવવામાં આવશે. હવે તો દસે, તો દસે શું આવે છે? તો દસે દવાત. દવાત એટલે, તો દવાત એટલે શાહીનો ખર્યો. તો દ અહીંયા આપણે છે, તો દમાં રંગ પૂરીશું. તો દરેકે પોતાની દ છે, દ વ્યંજન છે એ તમારે એમાં રંગ પૂરવાનો છે.
અને પછી એની સાથે તમારે જોડવાનું છે. તો બધા મારી સાથે સરસ મજાનો દમા રંગ પૂરી લેશે આ જ રીતે. તો આપણે કહ્યું કે ઠસે, તો કે ઠઠેરા, થશે ઢેર, અને થશે થન, દસે દવાત. તો આ રીતે તમારે તમારી બુકમાં સરસ મજાના રંગ પૂરી લેવાના છે, બરાબર? આ જ રીતે હવે શું કીધું છે, તો તમારે એની સાથે જોડવાના છે ચિત્ર જોઈને. તો આ છે, આ શેનું ચિત્ર છે, તો કે દર્પણ. તો કે દસે બીજો એક શબ્દ મેં તમને કીધો તો એમ કે દસે શું આવશે, તો કે દસે એક શબ્દ નહોતા, બરાબર? દરેકના તમને કેટલા શબ્દ શીખવામાં આવ્યા હતા, તો દરેકના આપણે 5 શબ્દ શીખ્યા હતા. તો દસે, તો કે એમાં આપણે જોડશું દસે દર્પણ. તો અહીંયા તમારે દસે દર્પણની સાથે જોડી દેવાનું છે આ રીતે. હવે થશે, તો કે થવાશે, તો કે થશે થર્મોમીટર. પછી અહીંયા આપણે જોઈએ છીએ થમાં, જુઓ તમને થનો શબ્દ શીખવાડું, થનો શબ્દ કયો છે, ઘણા બધા થમાં શબ્દ છે. જો અહીંયા થશે થર્મસ, થશે થન, થશે થર્મોમીટર. તો અહીંયા કયો શબ્દ છે, તો અહીંયા થશે થર્મોમીટર. આ થર્મોમીટર છે, તો એને આપણે થર્મોમીટર સાથે જોડીશું. ગુજરાતીમાં એને શું કહેવાય, તો કે થર્મોમીટર. થશે, તો અહીંયા અહીંયા આપણે થશે થર્મોસ કર્યું, થશે તો થશે થર્મોમીટર, દસે દર્પણ. હવે આવ્યા ઢ, ઢસે ઢેર, ઢેર એટલે તો કે ઢાળ. જો અહીંયા ઢના શબ્દો તમારી પાસે છે, તો અહીંયા તમને બતાવેલા છે ઢના કયા શબ્દો કરવાના છે. તો આપણે ઢ, તો ઢસે કયો શબ્દ છે, તો ઢ આવશે, એમાં ઢસે ઢક્કન, ઢસે ઢેર, ઢસે મેઢક, ઢસે ઢલાન, અને ગઢ. તો અહીંયા આપણે ચિત્ર કયું છે, ઢલાન, ઢલાન એટલે કે ઢાળ. તો અહીંયા આપણે જોડશું ઢમાં ઢલાન, અહીંયા ઢસે ઢલાન. તો અહીંયા તમારે ઢસે ઢલાનમાં જોડવાનું. હવે ઢસે, તો અહીંયા આવશે છેલ્લું ચિત્ર તમારું, એધું આપણે થમ કહીએ છીએ, એ સિક્કો મારીએ છીએ ને તે. તો આ રીતે તમારા શબ્દો છે ચિત્ર સાથે તમે શબ્દ જોડ્યા. હવે શું આવ્યું કે વાંચો અને તમારે લખવાના છે. જો અહીંયા તમને કોણ આ તમને બતાવેલું છે, તો તમારે શું કરવાનું છે, તમારે એમાં લખવાનું છે, જોઈને જ લખવાનું છે. કયો શબ્દ છે, તો એમાં આવશે કોણ, તો આપણે એની સાથે જ લખશું. અહીંયા આવશે આ રીતે ક અને હણ, તો આ રીતે તમારે શબ્દ લખવાનો છે કોણ, બરાબર? અહીંયા પણ છે એવી જ રીતે ક અને હણ, કોણ આ રીતે. આ શબ્દ થઈ ગયો ક હણ, તો જોઈને તમારે લખવાનો છે કોણ. બોલી બોલીને જો તમે શબ્દ વ્યંજન શીખા, એના ઉપરથી હણ ક પછી ટ ઠ એના શબ્દો હશે, એટલે તમને બોલવામાં સરળ છે. કારણ કે તમે વ્યંજન ક્યાં સુધી કર્યું, તો વ્યંજન આપણે દ સુધીના, એટલે એના શબ્દો લીધેલા છે. તો અહીંયા આવ્યા છીએ, શબ્દ ક અને હણ ઉમેરો છે. કયો, તો સાદો શબ્દ કયો બન્યો, તો સાદો શબ્દ છે તમારે કણ. કણ એટલે શું આવે ગુજરાતીમાં, તો કે દાણા. તો અહીંયા તમારે લખવાનું છે શબ્દ કણ જોઈને. હવે કારણ કે આપણે ડ પણ શબ્દ શીખ્યા છીએ, તો એમાં ડ અને આગળ કયો શબ્દ શીખા, ગ, તો સાદો શબ્દ કયો બન્યા, તો એમાં સાદો શબ્દ બન્યો ડ ગ. અહીંયા આપણે લખવાનું થશે કયો શબ્દ, તો અહીંયા આપણે લખશું ડ અને ગ. તમારે જોવાનું છે ક્યાં લખેલું છે, બધી લીટીમાં લખવાનું નથી, બરાબર? તો તમે કયો શબ્દ લખશો, તો ડ અને ગ. તો દરેકે પોતાની બુકમાં પેજ નંબર 23માં ચિત્ર સાથે, જો આપણે સ્વર છે
व्यंजन है एनी साथे चित्र जोड़ा बराबर। अने हवे तमारे वाँचो अने लखो शब्द है सादा शब्द तमने बतावा छे कारण के आगळ आगळना जे शब्द सीखी गया छो ई अने अत्यारे आपणे क्या शब्द तो के ट ठ ड ढ हण त थ अने द वाला शब्द तो एना शब्द छे तमारे ड अने आगळनो शब्द क्यों लीधो ग तो अहीं आपणे ड ग तो शब्द वासी तो क्यों शब्द वचाशे शब्द वचाशे ड अने ग तो तमारे क्यों शब्द बोलवानो छे तमारे शब्द बोलवानो छे ड ग बराबर। हवे त अने ट तट क्यों शब्द वचाय छे दरेक ने ख्याल छे के आ क्यों छे तो के आ व्यंजन क्यों छे त अने आ व्यंजन क्यों छे ट तो क्यों शब्द वचाणो तो एमां व्यंजन आवशे बे व्यंजन भेगा थता क्यों शब्द बने छे तो त अने ट तट एटले किनारो गुजराती में एने शू कहवाय तट एटले तो के तट एटले शू आवे तो के तट एटले किनारो वचाशे तो दरेके शू वाँचवानुं छे एमां वाँचवानुं छे के तट आ रीते तो तमारे बोलवानुं छे तट बराबर। तो आ रीते तमे शब्द वाँची शकशो सादो शब्द बनावेलो छे अत्यारे तमारे सादा शब्द आवे छे એટલે તમારે એ જ રીતે વાંચવાનું છે કારણ કે અત્યારે તમે શું શીખો છો અત્યારે તમારે વ્યંજનના શબ્દો શીખાય છે એટલે તમારે શું કરવાનું છે તમારે વ્યંજનના શબ્દો સાદા શીખવાના રહેશે। તો આ શબ્દ કયો છે તો કે કણ પછી તો ડગ અને તટ તો કણ એટલે દાણો ડગ એટલે આપણે કે ડગતા નથી ને ઈ અને તટ એટલે શું કહેવાય તો કે તટ એટલે કિનારો બરાબર। તો આજે તમે તમારો જે છે પેજ નંબર 23 એ કર્યું ત્યાર પછીનો આગળ આવશે તમારો પેજ નંબર 24 વ્યંજન નવો તમારો આવશે વ્યંજન કયો છે તો કે વ્યંજન ધ તો વ્યંજન ધ છે તો આપણે બધાએ કહ્યું હતું કે ધ છે ધન ધ છે ધનુષ ધ છે ઔષધ ધ છે દૂધ અને ધ છે ધજા તો શું કહે છે કે તમારે વ્યંજન ધ છે પહેલાં તમારે શીખવાનું છે કે ક્યાંથી સ્ટાર્ટ થાય છે તો આપણે ધ છે એ આપણે બતાવ્યો છે કે તરીકે અહીંથી સ્ટાર્ટ કરવાનું છે તમારે આ રીતે તમારે લખવાનું છે ઘૂંટીને બરાબર। પહેલાં તમને શું કીધું છે કે ધ ઘૂંટી લ્યો અને પછી તમારે વ્યંજન ધને ઓળખવાનું છે આ રીતે બરાબર। આ આપણો શું થઈ ગયો આ છે ધ ધ છે ધજા તો તમારે ધ છે એ લખવાનું છે। હવે શું કહે છે કે એમાં કીધું છે ધ છે ધ પહેચાન કર રાઉન્ડ કીજે તો કે ધને શોધીને રાઉન્ડ કરો તો આપણે એમાં શું કરવાનું છે આમાંથી દરેક શબ્દ આપેલા છે દરેક વ્યંજન આપેલા છે તો આમાંથી તમારે શું કરવાનું છે વ્યંજન કયો શીખવાનું છે અત્યારે આપણે કયો કરીએ છીએ તો કે વ્યંજન ધ એટલે અહીંયા આપણે ધને ઓળખવાનું છે ધને પહેચાન કર રાઉન્ડ કીજે તો અહીંયા આ શું છે તો અહીંયા છે ધ તો અહીંયા આપણે ધને ઓળખા હવે તો કે અહીંયા પણ ધ આવ્યો તો અહીંયા ધ ઉપર રાઉન્ડ કરવાનું છે પછી સ છે ઈ ને ફ એ પણ નહીં ટ એ પણ નહીં અહીંયા અત્યારે આપણે શું કરીએ છીએ ધ પછી ચ એમાં પણ રાઉન્ડ નથી કરવાનું આ એવા ર એમાં પણ નહીં અહીંયા સ એ પણ નહીં અહીંયા એવા ધ તો અહીંયા ધને ઓળખવાનું છે પછી સ તો એ પણ નહીં ઝ નહીં અહીંયા ધને ઓળખી રાઉન્ડ કર્યો ટ ઠ નહીં ઢ પછી ઠ ઢ નહીં અહીંયા એવા ધ તો અહીંયા આપણે રાઉન્ડ કર્યા બરાબર। આ રીતે તમારે ધને ઓળખી અને તમારે રાઉન્ડ કરવાના છે। હવે શું કહે છે કે ચિત્ર નામમાંથી ધ શોધીને રાઉન્ડ કરવાનું ચિત્ર કે નામ મેં છે ધ પહેચાન કર રાઉન્ડ કીજે તો એમાં તમારે આ ચિત્રમાં જોવાનું છે ચિત્ર કયું છે તો કે ચિત્ર ધનુષ છે અહીંયા દવા છે ઔષધ ઔષધ એટલે શું ગુજરાતીમાં બોલાય તો કે દવા
પછી અહીંયા છે દૂધ. જો આપણે જોઈએ છીએ કેનના દૂધ હોય છે ને, દૂધવાળા ભાઈ આવે એની પાસે શું હોય છે, કેન હોય છે દૂધના, અને એમાં શું હોય છે તો કે દૂધ બોટલ હોય છે, ગ્લાસ હોય છે, બરાબર આપણી પાસે હો. એટલે એમાંથી તમારે ચિત્રમાં જ્યાં ધ આવતો હોય એને ઓળખવાનો. તો અહીંયા ધનુષ, તો પહેલો શબ્દ આવ્યો છે તો આપણે અહીંયા રાઉન્ડ કરવાનો છે. અહીંયા ઔષધ, તો અહીંયા આપણે ક્યાં કરશું તો અહીંયા ઔષધ છેલ્લે છે ધ, તો ત્યાં આપણે રાઉન્ડ કરવાનો. અહીંયા દૂધ, તો ત્યાં આપણે રાઉન્ડ કરશું. હવે શું કહે છે કે ધને તમારે ઘૂંટવાનું છે, કારણ કે તમારી પાસે ઘણા બધા શબ્દો કરી ગયા કથી દ સુધીના, તમને આવડી ગયા પણ ખરા, બરાબર. હવે આજે આપણે ધ પહેલાં શું કરશું, તો આપણે ધને પહેલાં ઘૂંટવાનો છે. તો ચાલો બધા મારી સાથે ધ ઘૂંટશે. જો લીટીની બહાર તમારે ધને કરવાનો નથી, બરાબર. જો મેં લીટીની બહાર કર્યું છે નથી કર્યું, ટપકા સાથે તમારે જોડવાનો છે. તો આ તમારા ટપકા છે, એની સાથે તમે શું કરશો, તો એની સાથે તમે જોડ્યું છે આ, તો અહીંયા આપણે ધને ઘૂંટીએ છીએ અને ધને આ રાઉન્ડ આ રીતે તમારે ધ કરવાનો છે. તો બધા મારી સાથે ટપકા જોડી અને ધ બનાવશે આ રીતે. તો ચાલો બધા, આ કયો છે વ્યંજન, તો વ્યંજન છે કયો ઓળખાય છે, તો વ્યંજન ધ. ધ છે શું કરીએ છીએ, ઔષધ. ધ છે ધજા. ધ છે ધનુષ. અને ધ છે દૂધ. ધ છે ધન. તો જુઓ કે તમને ઘણા બધા શબ્દો આપેલા છે કે નીચેના શબ્દનું ગુજરાતી કરો. તો એમાં આવે કે ઔષધ, તો ઔષધનું ગુજરાતી તમે શું કરશો, તો એમાં ઔષધ એટલે દવા, બરાબર. પછી ધન, તો ધન એટલે એનું ગુજરાતી શું થશે, તો કે ધન એટલે આપણે પૈસા ગણીએ છીએ, અને ધન એટલે ધન પણ કહેવાય. હવે ધજા, તો ધજાનું શું થાય, એનું ધજાનું ધજા જ રહે. તો આ રીતે તમારે શબ્દો પણ સાથે સાથે કર્યા છે. કેટલા શબ્દ છે, તો કે શબ્દ 5 છે. તો એની સાથે સાથે તમારે હિન્દીનું ગુજરાતી અને ગુજરાતીનું હિન્દી પણ કરવા માટે તમને શબ્દ આપેલા છે. તો આ રીતે દરેક મારી સાથે બધા ધ શે ધજા આ રીતે બધા એ ઘૂંટવાના છે. જુઓ મેં ટપકા છે એના ઉપર જ કર્યું છે, બરાબર. એટલે તમારે પણ શું કરવાનું છે, ટપકા ઉપર જ કરવાનું છે, તમારે ટપકા સાથે જ કરવાનું છે આ રીતે. તો આ રીતે તમારે દરેકે ધ છે મારી સાથે કરવાનું છે આ જ રીતે. જુઓ પછી કહે છે કે ધ તો સરસ મજાનો બધાને આવડી ગયો, વાહ સરસ મજાનો ટીચર, કે અમને તો ધ શીખી ગયા. હવે શું કીધું છે કે અહીંયા તમારી જાતે કરવાનો છે. તો ચાલો બધા મારી સાથે ધ શે ધન આ રીતે મારી સાથે કરશે. ધ શે ધન આ જ રીતે મારી સાથે બધાએ ધ કરવાનું છે આ રીતે. ધ શે દૂધ આ રીતે. ધ શે ઔષધ આ રીતે બધાએ પોતપોતાની જાતે કઈ લાઇનમાં છે જોતા રહેવાનું છે કે ટીચર છે એ કઈ લાઇનમાં કરે છે. તો આપણે પણ એ જ લાઇનમાં ધ કરવાનો છે આ ધ, બરાબર. અને કયો વ્યંજન કહેવાય, તો વ્યંજન ધ. કયો વ્યંજન આવશે, વ્યંજન આવશે ધ. દરેક બાળકોને આવડી ગયું છે. હિન્દી કકો, હિન્દી કકો એમ નથી બોલવાનું, બરાબર. દરેકે વ્યંજન બોલવાના છે, તો આને ઓળખાશે વ્યંજન. તો દરેક પોતાની બુકમાં યાદ રાખી અને લખી લે કે કથી જ્ઞ સુધીના શબ્દ શું કહેવાય, તો કે કથી જ્ઞના શબ્દ વ્યંજન છે. અને અથી અહ સુધીના શબ્દ, તો અથી અહના શબ્દને શું કહેવાય, એને શબ્દ કહેવાય સ્વર. તો આ રીતે તમારે તમારી બુકમાં ધ છે તમારી સ્વાધ્યાયપોથીમાં કરવાનો રહેશે, બરાબર. તો આ રીતે આજે આપણે શું શીખા, તો અહીંયા આવશે સ્વર વ્યંજન ધ.
તો તમારી સદીપોથી પેજ નંબર 24 સુધી તમારે કમ્પ્લીટ કરી લેવાનું છે. અહીંયા આપણે ઓળખા વ્યંજન, તો વ્યંજન છે ધ, બરાબર. આ રીતે તમારી બુકમાં દરેકે પોતાની બુકમાં કરી લેવાનું છે. અને દરેકે પોતાને કહેવાનું, ટીચર મારે તો થઈ ગયું છે. હવે અહીંયા શું કહે છે કે ધજાનું ચિત્ર બનાવવું અને રંગ પૂરો. તો અહીંયા તમારે શું કરવાનું છે, તો અહીંયા તમારે ધજા બનાવવાની છે. અને ધજા બનાવી અને તમારે શું કરવાનું છે, તો અહીંયા તમારી જાતે કરો. ચાલો હું પણ કહીશ તમને કે કેવું તમે ધજા બનાવી છે. તો ધજા તો બનાવતા આવડે ને બધાને, વાહ સરસ. તો ન આવડે એને જોઈ લેવાનું. અહીંયા ધજાનું ચિત્ર આપેલું છે, એ તમારે અહીંયા શું કરવાનું છે, તમારે ધજા બનાવવાની છે અને એમાં તમારે રંગ પૂરવાના છે. બધા બાળકોને જય શ્રી કૃષ્ણ. ફરીથી નેક્સ્ટ વિડીયોમાં મળશું, ત્યારે વ્યંજન ન આપણે કરવાનો છે. ન શે નગાડા, ન શે નળ, ન શે નર્તકી, ન શે મકાન અને ન શે નમસ્કાર. તો ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ.